tetszett. તો આજે આપણે લગભગ 2 મહિના પછી અહીંયા મળીએ છીએ. ગયા વખતે આપણી ત્યાં શિબિર હતી ક્રૂઝની અંદર અમેરિકામાં, તો હું હાજરી નહોતો આપી શક્યો. આજે આપણે એક અલગ વિષય ઉપર ચર્ચા કરીશું કે જે આજકાલ બહુ ફેમસ છે, અને એમ કહીએ તો ચાલે કે વ્યક્તિ ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી વસ્તુઓ મેળવી શકે છે, અને એનું જીવન જ છે કે બધી જ માહિતી મેળવવાનું, બધી જ માહિતી ભેગી કરવાની. પણ આપણે એનાથી ઉપર, એનાથી આગળની એક વાત કરવા માગીએ છીએ કે જે સાધક માટે ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં હું એક નાનો પ્રસંગ લઈશ. એક ભાઈ છે કે જે આઈટી ઇન્ડસ્ટ્રીની, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે, અને એમની જોડે મારું ડિસ્કશન થયું હતું, બહુ ડિટેલમાં મેં ડિસ્કશન કર્યું હતું. એમના કહેવા પ્રમાણે, એટલે મેં એમને અમુક પ્રશ્ન કર્યા, કેમ કે સી મને બી ઘણા બધા કન્ફ્યુઝન હોય, તો મેં બી એમને પ્રશ્ન કર્યા કે ભાઈ તમે આઈટી ઇન્ડસ્ટ્રી કરો છો, તો મારા જેવા માણસ માટે તો આઈટી ઇન્ડસ્ટ્રી એટલે શું, કમ્પ્યુટરની ઇન્ડસ્ટ્રી એટલે શું? મારા ઘરે કમ્પ્યુટર હોય, મારી પાસે લેપટોપ હોય, હું એમાં ગીતો સાંભળી શકું, હું એમાં પિક્ચરો જોઈ શકું, હું એમાં ફોટા જોઈ શકું, અને ધીસ ઇઝ અ આઈટી ઇન્ડસ્ટ્રી, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પણ સમાજની અંદર, લોકોની અંદર, વિદ્યાર્થીઓની અંદર, ભણવાની અંદર, બિઝનેસની અંદર આઈટી ઇન્ડસ્ટ્રી બહુ વખણાય. એટલે બધા પિક્ચર જોતા હોય, બધા ફોટા જોતા હોય. આવો પ્રશ્ન મેં એમને કર્યો હતો કે મને તમે સમજાવો કે વોટ યુ મીન બાય આઈટી ઇન્ડસ્ટ્રી, આઈટી ઇન્ડસ્ટ્રી એટલે શું, અને એટલી બધી સારી કેમ છે, લોકો કેમ એના એટલા બધા વખાણ કરે છે? હવે તમારા મનમાં પણ લગભગ આવી જ ભાવના હોય, તમારા મનમાં પણ એવી જ ભાવના હોય કે જ્યારે આઈટી ઇન્ડસ્ટ્રીનું નામ લેવામાં આવે ત્યારે આ જ બધી વસ્તુ જે હું બોલ્યો એક સામાન્ય વ્યક્તિ માટે તો આ જ સાચું છે. મેં એની જોડે વાત કરી, તેમણે મને કીધું કે ના, એવું નથી, આ તમે જે જોઈ રહ્યા છો ધીસ ઇઝ અ ટીપ, લાઈક એ બહુ નાની વસ્તુ જોઈ રહ્યા છો કે જે કોઈ હિસાબે કમ્પ્યુટરને આઈટી ઇન્ડસ્ટ્રી જોડે લાગતું વળગતું જ નથી. આઈટી ઇન્ડસ્ટ્રી ઇઝ રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન. એમણે મને જે સમજાવ્યું ને એની પરથી મને એક પ્રસંગ યાદ આવી ગયો હતો. હું ભણતો હતો ત્યારે આના વિશે મેં બહુ વાંચ્યું હતું. 1857ની અંદર વિપ્લવ થયો હતો, અંગ્રેજોની વિરુદ્ધ સંઘર્ષ કરવામાં આવ્યો હતો, વિરોધ કરવામાં આવ્યો હતો, અને અંગ્રેજોને ભગાડવા માટેના આખી વ્યૂહરચના ઘડી દેવામાં આવી. આખી આ વ્યૂહરચના જ્યારે ઘડવામાં આવી ત્યારે બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, પણ બધા પોતપોતાના મગજથી કામ કરતા હોય, અમુક આમ કામ કરે, અમુક ઓલું કામ કરે, અને એમાં ને એમાં તકલીફ એ ઊભી થઈ કે જ્યારે વિપ્લવની શરૂઆત થઈ, નક્કી કર્યું તો કે માની લો કે મને એક્ઝેક્ટ દિવસ યાદ નથી એટલે હું આશરે બોલું છું, નક્કી કર્યું હોય કે માનો કે જેમ કે આપણે 18 તારીખે ચાલુ કરવા, અને એ 18 તારીખે ચાલુ કરવાની બધાએ નક્કી કરી દીધું, બધાએ કીધું કે હા ભાઈ આ રીતે જ થશે, અને 18 તારીખે ચાલુ થવાની બદલે 1857નો વિપ્લવ એક દિવસ વહેલો ચાલુ થઈ ગયા. એટલે અંગ્રેજો તરત જ એલર્ટ થઈ ગયા. અંગ્રેજો જેવા એલર્ટ થઈ ગયા, 18મીએ બધા સરખી જગ્યાએ ચાલુ કરવાના હતા, પણ 17મી અમુક જગ્યાએ શરૂ થઈ ગઈ, અને અમુક જગ્યાએ શરૂ થયું ને એટલે એ લોકોને, અંગ્રેજોને અંદાજ આવી ગયો કે ઓકે અહીંયા આવું પ્રવૃત્તિ થઈ રહી છે, અને એવી જ પ્રવૃત્તિ એ લોકોએ પછી ભાળ મેળવી કે આખા દેશમાં અહીંયા અહીંયા આટલી આટલી જગ્યાને આટલા આટલા ગામોમાં ને આટલા આટલા શહેરોમાં થવાની છે.
તો આવું જ્યારે નક્કી કરવામાં આવ્યું, એમને ખબર પડી ગઈ એટલે તરત જ એમણે પોતાની સિક્યુરિટી સ્ટ્રોંગ કરી નાખી, પોતાના માણસો વધારી દીધા, બંદૂકો એકદમ તૈયાર કરી નાખી. અને બસ આ એક જ કારણના લીધે, શેના લીધે, એક જ કારણના લીધે આખો વિપ્લવ ફેલ થઈ ગયો. દુશ્મનને, અંગ્રેજોને પહેલેથી જાણકારી મળી ગઈ ને એટલે એમને સજ્જ થવાનો ટાઈમ મળી ગયો. આટલો જ ફેર પડ્યો. પણ વિપ્લવમાં કેટલાય આપણા દેશ માટે લડનારા યોદ્ધાઓ એમાં એક્સપાયર થઈ ગયા, કેટલાયનો ભોગ લેવાયો અને છેલ્લે તો નિષ્ફળતા મળી. બધું જ ખાલી તમે કન્સિડર કરો, બધું જ વિચારો તો એક જ વસ્તુ તમને મગજમાં આવશે. કેમ? કારણ કે ઇન્ફોર્મેશન પ્રોપરલી પાસ થઈ નહોતી. માહિતી જો બરાબર પરફેક્ટ પાસ થઈ હોત, લખાણમાં આવી હોત કે ભાઈ 18મીએ સવારે 6 વાગે, તો 18મીએ થત. પણ ઘણા ઇટ્સ નોટ ક્લિયર અને અમુક એક નાની જગ્યાએ શરૂ થઈ ગયું. એટલે કે આખી નિષ્ફળતાનું કારણ જો તમે ગણો તો 18મીની જગ્યાએ 17મી, એટલે કે ઇન્ફોર્મેશનની જે માહિતી હતી એ ખોટી પાસ થઈ ગઈ. ફરીથી આપણે આપણી મૂળ વાત ઉપર આવી જઈએ. આપણી જે મૂળ વાત હતી એ મૂળ વાતમાં મેં તમને શું કીધું કે મેં ઓલા આઈટી વાળા ભાઈને પ્રશ્ન કર્યો કે એ વોટ ઇઝ ધીઝ, એમ આઈટી ઇન્ડસ્ટ્રી છે શું? તેમણે મને સમજાવ્યું, તમારામાંથી ઘણા બધા નહીં ખબર હોય એટલે હું તમને થોડુંક એના વિશે પણ જ્ઞાન આપું. જરૂરી નથી લેવું પણ સમજવા માટે જરૂરી છે. આઈટી ઇન્ડસ્ટ્રી માટે એમાં એવું હોય કે એમણે મને જે સમજાવ્યું એ હું તમને કહું છું કે બધી જ ઇન્ફોર્મેશન, બધા જ માણસો જે તમારે ત્યાં કામ કરે છે, જે તમારા કસ્ટમર્સ છે કે જે લોકો તમારી જોડે જોડાયેલા છે, એમની એક ઇન્ફોર્મેશનનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવે જે આ વ્યક્તિ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન હોય. અને કંઈ પણ અપડેટ હોય, કંઈ પણ નાનું સરખું પણ અપડેટ હોય એ એની અંદર કરવામાં આવે. એટલે તમે ઘણીવાર જોયું હશે કે તમે ક્યાંક બેંકમાં ભૂલથી ઓલાને પૂછી લીધું, બેંકમાં ગયા મળવા માટે અને બેંકમાં ઓલાને પૂછી લીધું કે ભાઈ આ કારની લોન મળે ખરી? કાર લેવી નથી મારે, ખાલી જાણવા ખાતર. એટલે ઓલો તરત ફટ 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 તમારી ઇન્ફોર્મેશન અંદર કમ્પ્યુટરમાં નાખી દે, અને જેવી ઇન્ફોર્મેશન કમ્પ્યુટરમાં નાખે એની સાથે જ બીજી જ સેકન્ડે આ ઇન્ફોર્મેશન પાસ થઈ ગઈ. આ ઇન્ફોર્મેશન જેવી પાસ થઈ ગઈ એટલે બીજા ડિપાર્ટમેન્ટવાળા, કાર લોનવાળા સક્રિય થઈ ગયા કે આ ભાઈને કાર લેવી છે તો કરો ફોન. તમને ફોન કરે, તમને ઈમેલ કરે અને તમારી પાસેથી કાર લેવા માટેના તમને ઘણા બધા જાત જાતના પ્રલોભન આપે. ટૂંકમાં કહેવાની વાત એટલી કે સી ધીસ ઇઝ વોટ હી ઇઝ ટોકિંગ અબાઉટ, કે હી વોઝ ટોકિંગ અબાઉટ, કે શું વાત કરતો હતો કે ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી એમની પાસે ઇન્ફોર્મેશન આખો એક ડેટાબેઝમાં કલેક્ટ થઈ જાય કે જ્યાંથી જેને જોઈતી હોય એ પ્રમાણે ઇન્ફોર્મેશન પાસ ઓન કરી શકે. ધીસ ઇઝ આઈટી ઇન્ડસ્ટ્રી, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો મને પહેલાં તો એમ થતું કે આ શું, આ ઇન્ફોર્મેશન શું ટેકનોલોજી એમ, એટલે એનાથી ધંધામાં ફાયદો શું થાય, લોકોને કામ ધંધામાં નફો શું મળે? પણ પછી સમજાયું કે ઇન્ફોર્મેશન હેઝ અ વેલ્યુ, ઇન્ફોર્મેશન હેઝ અ વેલ્યુ. આ કસ્ટમર જેને કોલ કરવામાં આવે બે વખત કોલ કરે, 3 વખત કરે, 5 વખત કરે અને 6ઠી વખતમાં ઓલો કદાચ વિચારવાનું ચાલુ કરી દે કે ભાઈ આ લોકો આટલું બધું કહેતા હોય તો લઈ નાખો ને ભાઈ. રાઈટ ઇન્ફોર્મેશન પાસ થઈ, રાઈટ ફોલોઅપ થયો અને રાઈટ ડિસિઝન લેવામાં આવ્યું. રાઈટ એમના દ્રષ્ટિએ, કારવાળાને તો ભાઈ એને તો નવા હપ્તાઓ ચાલુ થઈ ગયા. પણ ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે ધીસ ઇઝ વોટ ધ ઇન્ફોર્મેશન ઇઝ. નાવ હિયર યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, અહીંયા તમારે હવે એ સમજવાની જરૂર છે કે જ્યારે તમે ઇન્ફોર્મેશન પાસ કરી રહ્યા છો ત્યારે સાચી ઇન્ફોર્મેશન તમે પાસ કરાવવાની વાત કરી રહ્યા છો. સાચી ઇન્ફોર્મેશન પાસ કરાવવાનો અર્થ શું થયો? કે ખોટી ઇન્ફોર્મેશન પાસ ના થવી જોઈએ, ખોટી ઇન્ફોર્મેશન ઉપર વર્ક ના થવું જોઈએ.
જો ખોટી ઇન્ફોર્મેશન ભેગી થઈ ગઈ, મેં ઓલા ભાઈને આવા બધા જેટલા મારા પ્રશ્નો હતા એ મેં કહી દીધા. મેં કહ્યું ભાઈ માની લો કે કોઈ વ્યક્તિ ખોટી ઇન્ફોર્મેશન આપી દે અને ખોટી ઇન્ફોર્મેશન તમે તમારા સિસ્ટમમાં ઇન્ફોર્મેશનમાં નાખી દો તો શું થાય? તો એ કહે તો પછી બધી માણસો ઊંધી દિશામાં દોડવાની શરૂઆત થઈ જાય. ઇન્ફોર્મેશન તો ઇન્ફોર્મેશન છે. અને પછી મેં એમને બીજો એક પ્રશ્ન કર્યો. મેં શું એમને પ્રશ્ન કર્યો કે ચલો ઇન્ફોર્મેશન તમે ખોટી આપો છો, પણ આવી ઘણી બધી ખોટી ઇન્ફોર્મેશન તમારા પાસે આવી જાય, તમારી ફાઇલોમાં પડી જાય, તો પછી શું થાય? એક એ કે જો ખોટી ઇન્ફોર્મેશન આવે તો ભલે એ કમ્પ્યુટરમાં છે એમ છતાં પણ ઇન્ફોર્મેશન તો છે જ, અને પછી એને હેન્ડલ કરવાની, એને સંભાળવાની, એને મેન્ટેન કરવાની, જેટલી માહિતી વધારે એટલું એને સંભાળવાની ઝંઝટ પણ વધારે. માહિતી મળી ગઈ, જાણી લીધો, સમજી લીધો, હવે બસ હવે શાંતિ, એવું નથી. જેટલી માહિતી તમારી પાસે વધારે આવશે એટલી જ ખોટી માહિતી બહાર પણ આવવાની. એટલે માની લો કે હું એવું શોધવા માગતો હોઉં કે વિશાલ નામનો વ્યક્તિ જે છે, જે એનું ઇન્ફોર્મેશન બહાર આવે, એની જગ્યાએ ખોટી ઇન્ફોર્મેશનમાં VISHL જગ્યાએ બીજા બે ત્રણ નામવાળા વ્યક્તિઓની પણ ખોટી ઇન્ફોર્મેશન બહાર આવવા માંડે, કે જે લોકો એકદમ ફેક નેમ છે એને ભૂલથી નખાઈ ગયા છે, પણ ઇન્ફોર્મેશન બહાર આવી એટલે જોનાર વ્યક્તિ હતો એની માટે તો આ કન્ફ્યુઝન થઈ ગયું કે હવે હું આમાંથી કોને લઉં, આ 15-20 આવી ગયા તો મારે તો એક જ જોઈતો હતો ને આયા 25. તો એ સ્ક્રુટનાઇઝ એટલે કે એને કાઢવામાં અને એમાંથી સાચું શોધવામાં જે સમય બગડે છે, આ સમય બહુ વધારે બગડે છે. ઇન્ફોર્મેશન બનાવવામાં નથી બગડતો, ઇન્ફોર્મેશન નાખવામાં નથી બગડતો, બગડે ક્યાં છે? સ્ક્રુટિનાઇઝ કરવાનું, બહાર કાઢવાની, અને બહાર કાઢ્યા પછી સાચી બહાર કાઢવાની, ખોટામાંથી સાચી શોધવાની. એટલે કે આપણા શાસ્ત્ર પ્રમાણે કે આપણા યોગ સિદ્ધાંત પ્રમાણે કે ઘાસની પૂડીમાંથી સોયનો દોરો અથવા સોય શોધવાની, એના જેવું કામ થઈ જાય છે. પછી ઓલા ભાઈને મેં બીજો એક પ્રશ્ન કર્યો. તમે યાદ રાખજો, હું તમને કંઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પાર્ટ ભણાવવા નથી બેઠો, પણ આ કનેક્ટેડ છે એટલે હું આના વિશે વાત કરી રહ્યો છું. પછી મેં ભાઈને બીજો પ્રશ્ન કર્યો કે માની લો કે આ ઇન્ફોર્મેશન આવી ગઈ એમ, પણ ઇન્ફોર્મેશન આવ્યા પછી આ ઇન્ફોર્મેશનની પોતાની વેલ્યુ છે, એની કિંમત છે કે શેની કિંમત છે, કિંમત શું છે? તો કે ના, ઇન્ફોર્મેશનની પોતાની કોઈ કિંમત નથી. ઇન્ફોર્મેશન આવી ગઈ તો આવી ગઈ, અને પડી તો અંદર કમ્પ્યુટરમાં પડી ગઈ. પણ આ ઇન્ફોર્મેશન આવ્યા પછી અમારા જો માણસો એની ઉપર કામ ન કરે તો આ ઇન્ફોર્મેશન નકામી છે. ફરીથી સમજો, હવે આખી સિસ્ટમ સમજવા પ્રયત્ન કરજો. પહેલાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બીજી વસ્તુ છે, ખોટી ઇન્ફોર્મેશન ન જવી જોઈએ. ત્રીજી વસ્તુ છે, વધારે ઇન્ફોર્મેશન પણ ન જવી જોઈએ, ભલે સાચી હોય, પણ વધારે અનનેસેસરી ઇન્ફોર્મેશન પણ ન જવી જોઈએ. કારણ કે જેટલી ઇન્ફોર્મેશન તમે અંદર નાખશો એટલી જ ઇન્ફોર્મેશન જ્યારે તમે કંઈ શોધતા હશો ત્યારે બહાર આવશે, અને બહાર આવશે તો ખોટી વધારે દેખાશે અને સાચી બહુ ઓછી હશે. તો ખોટામાંથી સાચીને શોધવા માટે બહુ સમય આપવો પડશે, અને આ રીતે જ્યારે તમે બહુ સમય આપશો તો એક તો ટાઈમ બગાડે છે, અને પછી એ સાચી ઇન્ફોર્મેશનનો ઉપયોગ જો તમારા માણસો જે કામ કરી રહ્યા છે એ લોકો ન જ કરવાના હોય તો ધીસ ઇઝ યુઝલેસ. આખી સિસ્ટમ જ ખોટી થઈ ગઈ. અને એટલે જ એમણે મને શું કીધું કે અમે એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે ખોટી ઇન્ફોર્મેશન ખોટા ફોર્મમાં, ખોટી રીતે, અનનેસેસરી ઇન્ફોર્મેશન ના જાય એની માટેના કેટલાય નિયમો બનાવી નાખ્યા છે. ભલે કામની ઇન્ફોર્મેશન પણ વધારે પડતી ઇન્ફોર્મેશન પણ અમારા માટે નકામી છે, પણ તો થતો વધે ને. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખી અમે સિક્યુરિટી સિસ્ટમ ઊભી કરીએ, અને સિક્યુરિટી સિસ્ટમ પ્રમાણે જ ઇન્ફોર્મેશન આગળ વધે. પરફેક્ટ. જે કોમ્પ્યુટરનું ભણતા હશે એમની માટે તો આ એકદમ પાયાની વાત મેં કરી. જે કોમ્પ્યુટર નહીંથી જાણતા એમના માટે બહુ બેઝિક વાત છે, અને બહુ આગળ જાણવાની જરૂર નથી. આપણે અહીંયાથી અટક્યા છીએ ભાઈ. આપણે કે બહુ મોટા કોમ્પ્યુટરના મહાતજ્ઞ નથી બનવું, પણ હવે આ જ વસ્તુ પર હું વાત કરવા માગું છું. કોમ્પ્યુટર ઉપર નહીં હો, હવે જે હું વાત કરવા માગું છું હું આ જ વસ્તુ ઉપર પણ અલગ રીતે વાત કરું છું. ઇન્ફોર્મેશન એક સરસ મજાનો આપણે એક હિસ્ટ્રીને મોડિફાઈડ કરીએ.
મજા આવે. આઈસ્ક્રીમ મોડિફાઈડ કરવાની બહુ મજા આવે. હમણાં મેં તમને 1857ના વિપ્લવ વિશે વાત કરી. હે, હવે માની લો કે 1857નો વિપ્લવ શરૂ થયો એક દિવસ પહેલાં, અને એમાં આખી આખી સિસ્ટમની પ્રક્રિયા ઊંધી થઈ ગઈ. એ લોકો ફેલ થઈ ગયા, બહુ મહેનત કરી તેમ છતાં પણ એ નિરાશ થયેલા. તાત્યા તોપે અને એવા બે ત્રણ નામ મને યાદ છે, એક મુસ્લિમ નામ પણ છે. આવા બધા લોકોએ ભેગા થઈને બહુ મહેનત કરી પણ દે વેર નોટ સક્સીડ. માની લો કે વોટ્સએપ હતો, વિચારો વોટ્સએપ હતો, શું ફટફટફટ. એટલે અમે આ શરૂ કરીએ છીએ, તમે ફેસબુક ઉપર પોસ્ટ કરી દીધું, વોટ્સએપ ઉપર ઇન્ફોર્મેશન આપી દીધી, એટલે તરત જ આ બધાથી જે મેઇન માણસ હોય કે કહે એ આજે નહીં, આજે નહીં, શું કરો છો ભાઈ, આ આપણે આજે શરૂ કરવાનું નથી, આ તો આપણે આવતીકાલથી શરૂ કરવાનું છે. એટલે પછી બધું બચી ગયું અને લોકો સક્સેસફુલી 18મીએ શરૂ કર્યા, અને કદાચ એનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું હોત એવું માનવાનું આપણે, જસ્ટ બીકોઝ ઓફ ધ ઇન્ફોર્મેશન, જસ્ટ બીકોઝ ઓફ ધ માહિતી. માહિતીના લીધે આ ઇન્ફોર્મેશન પાસ થઈ અને બચી ગયા છે. સરસ, આપણે હિસ્ટરીને મોડિફાઈ કરી લીધી. એક વસ્તુ યાદ રાખીએ, શું બહુ ઇન્ફોર્મેશન જરૂરી છે? નથી જરૂરી ને. શું વધારે પડતી ઇન્ફોર્મેશન આવી જાય તો આ ઇન્ફોર્મેશન ખોટાની જોડે, સાચાની જોડે ખોટી પણ આવી જશે જ્યારે તમે એને શોધવા પ્રયત્ન કરશો? શક્યતા છે, પૂરેપૂરી શક્યતા છે. એ જ વસ્તુ અહીંયા હું હવે કહેવા માંગુ છું તમને. આપણે જ્યારે સાધના કરીએ છીએ ત્યારે સાચી ઇન્ફોર્મેશન અને થોડીક ઇન્ફોર્મેશન મહત્વની છે. ધ્યાન કેમ કરવું એ સમજવું જરૂરી છે, એટલે ઇન્ફોર્મેશન છે. ધ્યાન કઈ રીતે કરવું એ ઇન્ફોર્મેશન જરૂરી છે, અને આખી આની પ્રક્રિયા સમજી લીધી, આખી પાયાની પ્રક્રિયા સમજવી એ ઇન્ફોર્મેશન પણ જરૂરી છે. સમજ્યા તમે? આ બધી જ ઇન્ફોર્મેશન જરૂરી છે, એના લેવલ ઉપર છે. એના પછી બીજો જે સ્ટેપ આવે છે, જે ઓલા ભાઈએ વાત કરી ને એ પ્રમાણે, કે જ્યારે તમારી પાસે ઇન્ફોર્મેશન હોય અને જરૂરી ઇન્ફોર્મેશન હોય અને જોઈતી જ ઇન્ફોર્મેશન હોય, ત્યારે તમારા નિર્ણય વધારે શક્તિશાળી બને છે. તમે વધારે ફોકસ્ડ થઈને કામ કરી શકો છો. તમારે ખોટી ઇન્ફોર્મેશનને સાઈડમાં કરવાની, કઈ ખોટી અને કઈ સાચી એ શોધવા માટે સમય આપવો પડતો નથી. તમારે તો માત્ર અને માત્ર જે ઇન્ફોર્મેશન તમારા હાથમાં આવે એનો ઉપયોગ કરી અને એના પ્રમાણે નિર્ણય લેવા પડતા હોય છે. એ જ રીતે જ્યારે આપણે સાધનાની વિશે વાત કરીશું, સાધનામાં પણ હું આટલી જ વસ્તુ કહી રહ્યો છું, જોવા માગું છું. આની પહેલાં પણ કદાચ આ જ વસ્તુ મેં અલગ રીતે સમજાવી છે, આ જ વસ્તુ હું અત્યારે ફરીથી તમને ડિસ્ક્રિપ્ટિવ રીતે બીજી રીતે સમજાવી રહ્યો છું. સાધનામાં ઇન્ફોર્મેશનની કોઈ કિંમત નથી, જો અનનેસેસરી હોય તો. મને એક વખત પ્રશ્ન થયો કે દુનિયામાં આટલી બધી વિદ્યાઓ છે, આટલા બધા ધર્મો છે, આટલા બધા શાસ્ત્રો છે, અને જો તમે ખરેખર આ બધી જ વસ્તુને સમજવા પ્રયત્ન કરો, જાણવા પ્રયત્ન કરો, જોવા પ્રયત્ન કરો તો શું થાય? તમારી આખી જિંદગી પસાર થઈ જાય. તમારી આખી આખી જિંદગી પસાર થઈ જાય, પણ ઇન્ફોર્મેશન, માહિતી તમને મળતી જ રહે, મળતી જ રહે, પૂરી થાય નહીં.
આ ઇન્ફોર્મેશન જે તમને જે માહિતી તમને મળી રહી છે એ કન્ફ્યુઝન ઊભું કરે. જોઈતી માહિતી અને વણજોડતી માહિતી જ્યારે બંનેને એક લેવલ ઉપર ભેગા કરી દેવામાં આવે ત્યારે એ કન્ફ્યુઝન ત્રણ ગણું થઈ જાય છે. અને આ કન્ફ્યુઝન જ્યારે ત્રણ ગણું થઈ જાય છે ત્યારે વ્યક્તિ વધારે ગૂંચવાય છે. એની ગૂંચવાવાની પ્રક્રિયા પણ ત્રણ ગણી થઈ જવા લાગે છે. હું તમને એવું નથી કહેતો કે માહિતી ભેગી નહીં કરો, પણ એક લેવલ, એક સ્થિર લેવલ, એક લિમિટ તમારે પોતે પોતાના માટે ઊભી કરવી પડશે. જો તમે આ લિમિટ ઊભી નહીં કરી શકો તો આજનો જમાનો, હાલનો જમાનો જે છે, ધીસ ઇઝ કોલ ઇન્ફોર્મેશન યુગ. અત્યાર સુધી આ ઇન્ફોર્મેશન યુગને હું બી બહુ મારી રીતે સમજતો હતો, પણ હવે હું એકદમ ક્લિયર થઈ ગયો. તમને બધી જ માહિતી મળી શકે છે. તમારે જે માહિતી જોઈતી હોય આ માહિતી તમને ઇન્ટરનેટ ઉપરથી ફોન કરીને કે ગમે તે રીતે મળી શકવાની પૂરેપૂરી શક્યતા છે. પહેલાનો એક સમય હતો કે જેમાં તમને માહિતી મળવી એ જ અશક્ય હતી અથવા બહુ અઘરી હતી. હવેનો સમાનો એવો છે કે જેમાં માહિતી એટલી બધી મળે છે કે હવે એમાંથી કઈ સાચી અને કઈ ખોટી એમાં જ આપણે ભ્રમિત થઈ જઈશું. એમાં ને એમાં આપણે એને સમજવામાં ને જાણવામાં ને એમાં જ આપણો સમય આપણે પસાર કરવા માંડીશું. પહેલાં શોધવામાં સમય પસાર કરતા હતા, હવે શોધેલું શોધવામાં સમય પસાર કરવો પડશે. તેમ છતાં પણ આ બધી જ વસ્તુ કર્યા પછી પણ તમારે પાયાના મૂળમાં તો જે મૂળ સિદ્ધાંત છે, મૂળ કાર્ય છે, એ જ કરવાનું છે. આજે તમે જુઓ ઇન્ટરનેટ ઉપર, ફેસબુકની અંદર, વોટ્સએપની અંદર કેટલા બધા મેસેજીસ, ડગલો, અનબિલિવેબલ, અને કેવા, હે, કેવા અદ્ભુત. તમે જો મેસેજ વાંચો ને, આમ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. હા, અરે વાહ ભાઈ વાહ, સાચું કીધું. વાંચ્યા પછી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. મન પ્રફુલ્લિત થઈ જાય એટલે ખુશ થઈ જાય. અને તમને શું કહે ખબર છે, એકદમ સાચું કીધું. જસ્ટ ફોર એક્ઝામ્પલ, એક નાનું સરખું ઉદાહરણ આપું. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, એક મારી રીતે જ બનાવું છું ભાઈ, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બાહ્ય નહીં, આંતરિક ભાવનાની જરૂર છે. આંતરિક શુદ્ધિકરણ વધારે જરૂરી છે. બાહ્ય શુદ્ધિકરણ એ તો માત્ર અને માત્ર દેખાડો છે. તમે તિલક કરશો અને જો આંતરિક શુદ્ધિકરણ હશે તો તમે આગળ વધો છો, અને જો તમે તિલક કરશો અને આંતરિક શુદ્ધિકરણમાં કાંઈ નહીં હોય, ધોયેલા મૂળા જેવા હશો, તો તમે આગળ વધતા નથી. આ એક નાની સરખી લાઈન મેં મારી રીતે બનાવીને તમારી સામે મૂકી દીધી. કદાચ તમે વાંચો ને, અરે વાહ વાહ વાહ, શું ગજબની અદ્ભુત વાત કરી દીધી. તમે પ્રશંસા કરશો, વાંચીને ખુશ થઈ જશો, હેપી. અને કદાચ આ ઇન્ફોર્મેશન તમે બીજા 10 જણને મોકલી પણ દેશો અને એ લોકો પણ વાંચીને ખુશ થઈ જશે. હે, અદ્ભુત. હમણાં જ મેં એક કોકનો મેસેજ મેં વાંચ્યો હતો. હા, એક ભાઈએ સલાહ આપી. શું સલાહ આપી કે જો ભાઈ હું તમને સલાહ આપું છું, બહુ મહત્ત્વની છે અને બહુ ધ્યાન રાખવા જેવું છે. કેમ, કેવી કેવી સલાહ? તો કે હું તમને આપું ને, એમણે સલાહ આપી. શું સલાહ આપી? ઊંઘની ગોળી. આપણે માણસને ઊંઘ ના આવતી હોય તો કેવી ઊંઘની ગોળી લઈ લે? એ ઊંઘની ગોળી, ઊંઘની ગોળી
અને જુલાબની ગોળી ભેગી લેવી જોઈએ નહીં. તો સાચી જ છે ને ભાઈ, આમાં સાચા ખોટી છે? તમે જો ઊંઘની ગોળી લો એટલે ઊંઘ આવે મને, અને તમે જો જુલાબની ગોળી લો તો ઊંઘ એટલી બધી આવતી હોય કે પછી તમને ખબર છે કે શું થાય. હે, માહિતી તો સાચી જ છે ને. ધીસ ઇઝ અ ગુડ ઇન્ફોર્મેશન, ફની ઇન્ફોર્મેશન, ધેટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. પણ મહત્વની વાત એટલી જ છે કે જ્યારે આપણે સાધનાના લેવલ ઉપર વાત કરતા હોઈએ છીએ ત્યારે જે ઇન્ફોર્મેશન તમારી પાસે આવે છે આ ઇન્ફોર્મેશનને સ્ક્રુટિનાઇઝ કરવામાં તમારું મન લાગી પડે છે, એને પ્રભાવશાળી માને છે, એનું એની પ્રશંસા કરે છે. બહુ સરસ સરસ તમે વાક્યો રોજે રોજ વાંચતા જાઓ. જો જ્યારે રોજે રોજ આ વાક્યો વાંચશો તો એનો અર્થ એવો નથી કે